કેમ છો દોસ્તો? આજે આપણે કેમિસ્ટ્રી ની અંદર શરૂઆત કરીએ પહેલા ચેપ્ટર ની રાસાયણ વિજ્ઞાન અને તેની પાયાની સંકલ્પનાઓ. તેની અંદર એક મુદ્દો ખાસ આપણે ધોરણ 9 ની અંદર ભણ્યા હતા, સમસ્થાનિકો. એ તમને થોડો ખ્યાલ હોવો જોઈએ કે સમસ્થાનિકો એટલે શું અને એને સમજાવો. લાસ્ટ લેક્ચર આપણે જ્યાં હતા આણ્વીયકરણ પરમાણીયકરણ શું છે આ તે આપણે બધું વસ્તુ શીખી ગયા. હવે એક મુદ્દો અહીંયા એવો છે કે જે પરમાણુના પરમાણુ ક્રમાંક, તમને ખબર છે પરમાણુ ક્રમાંકને કેના વડે ડિનોટ કરવામાં આવે? ઝેડ વડે. જે પરમાણુના પરમાણુ ક્રમાંક સરખા હોય, પરમાણુ ક્રમાંક કેવો હોય દોસ્તો? સરખા હોય. તમને ખ્યાલ છે પરમાણુ એક્સ, એક્સ એટલે શું થશે? કોઈ પણ તત્વ આપણે એને એક્સ વડે ડિનોટ કરીએ. ફરી જે પરમાણુના પરમાણુ ક્રમાંક કેવા હોય? સરખા. પરમાણુ ક્રમાંક ક્યાં લખવામાં આવે દોસ્તો? તમને ખ્યાલ છે? યસ, નીચે. સરખા હોય. કેવા હોય? સરખા હોય. પરંતુ પરમાણુનું જે દળ છે, પરમાણુનું જે દળ છે, દળને આપણે કહેતા હતા એ, એટલે કે એટોમિક માસ. એને કહેતા હતા એ. જે પરમાણુના પરમાણુ ક્રમાંક એટલે કે જે નીચે છે એ કેવું છે? સરખું છે. અને જે પરમાણી દળ છે, પરમાણી દળ એટલે કે એ, એ કેવું છે? તો કે જુદું જુદું છે. તો કેવું છે? જુદું જુદું હોય. તો તેમને એકબીજાના શું કહેવામાં આવે છે? સમસ્થાનિકો કહે છે. તેમને શું કહેવામાં આવે છે? એકબીજાના સમસ્થાનિકો. તમને પોતાને ખ્યાલ જ છે, નોમાં તો નથી ભણતા હોવ છો, છતાં એવું એક ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ ની અંદર એવું છે કે આપણે ઉદાહરણ લઈ લઈએ. કોણ લઈએ? તો કે કાર્બન લઈએ. કેવું લઈએ? કાર્બન, કાર્બન, કાર્બન અને કાર્બન. ફરીથી હું જો ડાયરેક્ટ નથી લખતો, આપણે સાથે સાથે લખીએ દોસ્તો, કે જે પરમાણુના પરમાણુ ક્રમાંક એટલે કે ઝેડ, ઝેડ ક્યાં હોય છે દોસ્તો? નીચે. એ કેવા છે? સરખા. હવે કાર્બન નો પરમાણુ ક્રમાંક તમને બધાને ખ્યાલ જ છે શું છે. કોણ બોલશે? યસ, 6. તો પરમાણુ ક્રમાંક બધાયના કેવા છે? સરખા. લખી નાખ્યા પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક ક્યાં હોય છે? નીચે હોય છે. ઝેડ એટલે પરમાણુ ક્રમાંક અને એ એટલે પરમાણુ દળ અને એક્સ એટલે આપણે ડિનોટ કર્યો તત્વ. હવે તમને ખ્યાલ હોવો જોઈએ, મેં છેલ્લા લેક્ચરમાં શીખવાડ્યું. પરંતુ પરમાણુ દળ જુદા જુદા હોય. તમને ખબર છે કે સર તમે કીધું હતું કાર્બનમાં બે કી સંખ્યા એટલે 6 2 12 નો પરમાણુ દળ થાય. તો અહીંયા કેમ એમ કીધું પરમાણુ દળ જુદા જુદા? તે જોઈએ કે 12 13 અને 14 જો દોસ્તો કુદરતી રીતે છે મળે છે ને કાર્બન એવી વાત કહી છે એન એ એકદમ પરફેક્ટ હોય બરાબર આપણે આડા વડા અહીંયા ગોતા નથી એકદમ પરફેક્ટ કુદરતે આ મુજબ મૂલ્ય મળ્યું એ મૂલ્ય પ્રમાણે એકદમ સરેરાશ કાઢી અને સરેરાશ પ્રમાણે આપણે જે મળેલું કાર્બન એ કાર્બન આપણે કેટલું મળ્યું તો કે કાર્બન મળ્યું 12 એ કઈ રીતે આપણે આગળ સરેરાશ પરમાણુ તમને કાર્બન નો જે પરમાણીય દળ છે એ મળે છે. ક્યાંથી? કુદરતમાંથી. જ્યારે બીજો છે કાર્બન, જેમ કે આ કાર્બન 13 વાળો, એ કેટલો મળે છે? 1.108% 2 × 10⁻¹⁰ એટલે કે બહુ જ નાનામાં નાનું મૂલ્ય મળે. સૌથી વધુ મૂલ્ય જો અહીંથી જ તમને ખ્યાલ આવી જાય કે અહીંયાથી જ તમને ખબર પડે કે 98.892% જે છે, 98.892 જે છે એ કાર્બન તમને અહીંયા શું થાય છે? જોવા મળે છે. એટલે તમને ખબર પડી કે સાહેબ આનું પ્રમાણ વધારે હોય એટલે આ જોઈને વિચારો આનો કલર લાલ છે, સફેદ અને પીળો. આ ત્રણેય 98% તમે લાલ નાખો, એની અંદર 1% પીળો રંગ નાખો અને 2 × 10⁻¹⁰ તમે કયો નાખો? સફેદ રંગ નાખો.
लाल पीड़ो ने सफेद लाल प्रमाण कलर लाल दोस्तों जो के प्रमाण खाली एक टको खाली आ कलर नाखो दस माइनस दस एट बहुज ना प्रमाण तो लालच कलर तुमने बता देखा है तो कार्बन अपने मोटा भागे क्यों उपयोग करे तो कार्बन नो परमाणीय दल बार वालों परमाणु क्रमांक जेड सरखा छो छे परमाणु क्रमांक बधाने खबर पड़ी आई है के अठारे कारण के परमाणु क्रमांक सरखा हो परमाणु क्रमांक सरखा हो परमाणु दल तुमने छत्रीस आड़त्रीस चालीस परमाणु भार धरावता आर्गोन मळी आवे छे तो आपणे मोटा भागे मैं तुमने लखावेलुं छे केटलुं छे तो के 40 आर्गोन नुं परमाणीय दळ मैं तुमने केटलुं लखायुं छे 40 कारण के आर्गोननी एवरेज आपणे ज्यारे मापशुं त्यारे आपणे क्यूं जोवा मळशे 40 चलो आणि टकावारी लखी नाखीए तो 0.337% तमने क्यूं जोवा मळे छे 36 परमाणु दळ वाळुं आर्गोन पाछुं बीजुं जे छे 0.063% તમને 38 પરમાણુ દળ વાળું આર્ગોન જોવા મળે ત્યારબાદ 40 જે છે એ જે છે 99.60% દોસ્તો નજર આઈ રાખજો 99.60% અહીંયા તમે જો 98% બે નું પ્રમાણ વધારે છે એટલે તમને અહીંથી જ ખબર પડી કે જેનું પ્રમાણ કુદરતની અંદર વધારે છે એ જ વસ્તુ આપણે જોવા મળે આ બધા સરેરાશ કાઢો તો આ જ મળે તમને ખબર પડી પરંતુ કઈ રીતે સરેરાશ મૂલ્ય ગણું આ બધી વસ્તુ હજી પૂછાતી નથી નીટ ની અંદર જી ની અંદર પરંતુ આ લોકો કઈ રીતે આવા મૂલ્યો મૂકી અને તમને સરેરાશ ગણવાનું આપી દે છે પરંતુ આપણે યાદ રાખવું કે જેનું મૂલ્ય વધારે હોય ને એ જ તમને સરેરાશ મળે છતાં આપણે આગળ નવી સ્લાઇડમાં ગણશું તો અહીંથી તમે જોઈ શકો કાર્બન નું જે 12 પરમાણીય દળ છે એનું પ્રમાણ 98% જ્યારે આર્ગોન નું 40 પરમાણુ ભાર જે આર્ગોનના 40 છે 99.60% તમને જોવા મળે બહુ ઈઝી છે આ તમારે ક્લિયર કરવું કે જે પરમાણુનો પરમાણુ ક્રમાંક સરખો હોય પરંતુ પરમાણીય દળ કેવા કેવા હોય છે જુદા જુદા જેને શું કહેવામાં આવે છે કે એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે બહુ સિમ્પલ વસ્તુ છે એક્સ એટલે પરમાણુ તત્વ કોઈ પણ તત્વ ઝેડ નીચે લખવામાં આવે છે પરમાણુ ક્રમાંક એ એટલે પરમાણીય દળ મેં તમને આ રીતે આપેલું છે નવમા ધોરણની અંદર તમે મોટા ભાગે ક્લોરીન નું ભણેલા છો હાઇડ્રોજન નું ભણેલા છો અત્યારે આપણે મેં તમને અલગ અલગ બે નવા એક્ઝામ્પલ આપ્યા હવે નેક્સ્ટ સ્લાઇડ માં આપણે જોઈએ કે પરમાણુ દળ નું પરમાણીય દળ જે છે એનો સરેરાશ કઈ રીતે ગણશું સરેરાશ પરમાણીય દળ દોસ્તો આગળ આપણે જોયું કે બધાના પરમાણીય ક્રમાંક જે કાર્બન ના સરખા હતા આર્ગોન ના સરખા હતા પરંતુ પરમાણીય દળ જુદા જુદા હતા તો એને સરેરાશ પરમાણીય દળ કેમ કાર્બન નો 12 એ આપણે પરમાણીય દળ લીધો આર્ગોન નો કેમ 40 લીધો એ માટે આપણે આગળ વધીએ કે કુદરતમાંથી મળી આવતા ઘણા તત્વો કુદરતમાંથી મળી આવતા ઘણા બધા તત્વો એક થી વધુ સમસ્થાનિકો સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે તમે ખ્યાલ છે કાર્બન છે એના 3 ભાગો છે આર્ગોન ના 3 ક્લોરીન નું ભાગ 2 ભાગ છે એનું પણ આગળ આપણે ગણતરી કરીએ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે તેથી આવા સંસ્થાનિકોના ટકાને ધ્યાનમાં રાખી આવા સંસ્થાનિકો જે કે કાર્બન નું કો તો અહીંયા આપણે ટકા આપેલા છે આવા ટકાને ધ્યાનમાં રાખી તેની સરેરાશ પરમાણીય દળની ગણતરી કરવામાં આવે છે સરેરાશ પરમાણીય દળની ગણતરીમાં લેવું પડે છે
સંસ્થાને કો કાર્બન 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 ઉપર 12 13 14 લેખા લેનું પરમાણુ હું થઈ ગયું એટલે પરમાણુ નું દળ એટલે મે નીચે 6 6 ને લખો તમને ખબર હોવી જોઈએ દોસ્તો ત્યારબાદ સાપેક્ષ પ્રચુરતા પદ એને કહેવામાં આવે છે પ્રમાણ જે તમને કેમ આપેલું છે ટકામાં મે તમને કીધું 98% કુદરતમાંથી આપણે કાર્બન 12 મળે છે 1.198 કાર્બન 13 એ રીતે આપણે મળતું આવે છે ત્યારબાદ પરમાણીય દળ 12 આવો પછી આપણે 13 લખ્યું તો 13.00335 14 છે તો 14.00317 તો ચાલો દોસ્તો હવે આપણે સરળાસ કે જે કાર્બન છે એ કાર્બન નું પરમાણીય દળની દળનું સરળાસ ગણતરી કઈ ગણતરી કરીએ સરળાસ ગણતરી કરીએ તો કે કોની કાર્બનની ફરીથી અહીં જોઈએ કુદરતમાંથી મળી આવતા ઘણા તત્વો એકથી વધુ એક થી વધુ સંસ્થાનિક સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે એક થી વધારે સંસ્થાનિક સ્વરૂપે બે તમને જે આપેલું છે તેથી આવા સંસ્થાનિકોના ટકાને ધ્યાનમાં રાખી તેમનું સરેરાશ પરમાણીય દળની ગણતરી થાય છે તો આપણે સરેરાશ પરમાણીય દળની ગણતરી કરીએ કોની તો કે કાર્બનની રેડી બહુ ઈઝી છે પેલું એલું 12 એટલે એ લાઈન જોઈએ કે પરમાણીય દળ કેટલો છે 12 એ એમ્યુ લખેલું છે તો ખબર દોસ્તો એટોમિક માસ યુનિટ નવમા દસમામાં ભણી ગયા વધારે આપણે આગળ ચેપ્ટરમાં વધશું એટલે ખ્યાલ આવશે એનો ગુણાકાર 98.892% 98.892% ટકાને કાઢી નાખ્યું હોય તો છેદમાં થઈ જશે 100 એની આગળ પ્લસ કરીને જોઈએ તો કે 13.00335 હવે કોની જોવાનું છે બીજી લે 13.00335 ગુણ્યા કોનો છે તો 1.108% 1.108 છેદમાં આવી જશે 100 પાછું આગળ વધીએ 14.00317 ગુણાકાર 12.0 યુનિફાઇડ આ 12 ની નજીક છે 12.011 એટલે આપણે આને 12 ગણી શકીએ છે ને 12 મેં તમને પરમાણીય દળ નેક્સ્ટ જે ગયો લેક્ચર આપણે અને પેલા લેક્ચર ભણ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું કે કાર્બન નો નંબર 6 બેકી સંખ્યા છે ગુણાકાર 2 કરો એટલે 6 2 12 આ રીતે તમારે 12 ગણતરી કરવાની છે પણ 12 કઈ રીતે આવે છે આ રીતે આવે છે આની ગણતરી તો આવી છે દોસ્તો કોઈ પ્રશ્ન હોય તો આપ તમને મારો નંબર ખ્યાલ જ છે તમારે મોકલવાની છે થોડુંક થોડુંક હાથે કરવાનું છે સાથે કરતું કરતું શીખવાનું છે એટલે તમને વધારે ખબર પડે કે સર વાંધો નહીં આવી નાની મોટી ગણતરી તમે કરતા જાય એ પ્રમાણે તમારે આની ગણતરી કરવાની છે હવે આ બાજુ આવીએ નેક્સ્ટ બીજો ક્વેશ્ચન ફરી હું એક વખત આ તમને યાદ કરાવી કે કુદરત માંથી મળી આવતા કુદરત માંથી નેચરલી મળી આવે છે કુદરતી માંથી મળી આવતા ઘણા તત્વો કે જે એક થી વધુ સંસ્થાનિક સ્વરૂપે તમને અસ્તિત્વ ધરાવે તમારી સામે આવે છે જેમ કે આ ત્રણ સ્વરૂપે તમારી સામે આવી ત્યારબાદ આ સંસ્થાનિકોના ટકાને ધ્યાનમાં રાખી તેનો સરેરાશ પરમાણીય દળની ગણતરી કરવાની છે તો કુદરતી રીતે એક પ્રશ્ન છે તમને આ રીતે પૂછે આ રીતે તમને મૂલ્ય યાદ નથી રાખવાનું આ કોઠો આ તે દરેક વસ્તુ તમને આપી લીધું આ રીતે ક્વેશ્ચન પૂછે કે કુદરતી રીતે મળતા આવડોનું સરેરાશ પરમાણીય દળ કુદરતી રીતે મળતા આર્ગોન એનું આર્ગોન આર્ગોન સરેરાશ પરમાણીય દળ નીચેના પુસ્તકમાં આપેલ માહિતી પરથી ગણવાનું છે સંસ્થાનિકો આપેલા છે પરમાણુ દળ અથવા તો પરમાણીય દળ એટલે તમે મોલર દળ લખેલું હોય તો પણ એ થાય દોસ્તો પરમાણીય દળ અથવા ઓ આર લખેલું છે આ જે મેં લખ્યું ને ઓ આર અથવા મોલર દળ અને છેલ્લે છે પ્રમાણતા પ્રમાણતા કેમાં હોય હંમેશા દોસ્તો ટકામાં હોય તો છે છે એમને મત અહીં મેં લખ્યું કાર્બન નું પરમાણીય દળ ની સરેરાશ ગણતરી તો અહીં કોની આપણે ગણતરી કરીએ તો કે આર્ગોન ના પરમાણીય દળ ની
सरेराश गणतरी बहुत सिंपल वस्तु है जेम आई पेरू एम वाज यहां करवानो छे जोए परमाणिक दल पेलो वेलो 35.9755 ग्राम इनटू मोल इनवर्स यो ग्राम इनटू मोल इनवर्स ये રીતે વાંચવાનું ગ્રામ ઇનટુ મોલ ઇનવર્સ છેદમાં આવ્યું છે તો તમને ખ્યાલ જ છે 35.9755 ગુણ્યા હું આપેલું છે ટકાવારી તમને ખ્યાલ છે 36 આર્ગોનનું પોઈન્ટમાં છે 38 આર્ગોનનું પોઈન્ટમાં છે જે 40 મે તમને લખાવેલા છે એ 96.600% એ પણ તમને ખ્યાલ છે તો આપણે પછી એક લાઈન મળે ત્યારે 35.9775 55 0.337% છે એટલે છેદમાં 100 આગળ વાંચીએ 37.9272 ગુણ્યા 0.036% દૂર કરું છેદમાં 100 39.9924 ગુણ્યા 96.600 છેદમાં 100 તો આ બધી ટોટલ તમે ગણતરી કરો એટલે તમને જવાબ મળશે 39.948 યુનિફાઈડ અથવા ગ્રામ પ્રતિ મોલ આનો ગુણાકાર 0.337 ભાગ્યા 100 એ રીતે તમે ગણતરી કરતા જાવ છો એટલે ત્રણેય વસ્તુ મળે કે સરેરાશ ગણતરી કરવા છે કઈ ગણતરી કરવા છે સરેરાશ એક મે અહીં ટીપ નાનકડી મૂકી છે તમે આમાં કઈ રીતે આની ગણતરી કરો તમને 39.948 આવે કે ન આવે એ મારે ખાસ જોવાનું છે કારણ કે આ મૂલ્ય છે સરેરાશ ગણતરી જો દોસ્તો હું પાછો કહી દઉં તમને સરેરાશ ગણતરી આ શબ્દ યાદ રાખીને ગણતરી કરજો નહીતર પછી એમ થાય કે સાહેબ જવાબ તો મળતો નથી આ શબ્દ યાદ રાખીને ગણતરી કરજો જે દોસ્તોને ખબર પડી કે સાહેબ હું કહેવાનું કે એ તો ખબર પડી જ ગઈ લાગે બાકી સરેરાશ ગણતરી શબ્દ મગજમાં રાખીને આની ગણતરી કરજો એટલે તમને 39.948 યુનિફાઈડ અથવા ગ્રામ પ્રતિ મોલ તમને જવાબ મળે છે તો મેં તમને કીધેલું છે મેં તમને કેટલું આર્ગોનનું પરમાણ્ય દળ લખાયું હતું 40 39.948 એ 40 ની નજીક છે ખરું ઓકે તમારે આ જે જવાબ આપેલો છે આર્ગોનનું કેટલું થશે 40 હવે આગળ આપણે ક્લોરીન ભણીએ તો ચાલો દોસ્તો નીચેની માહિતીનો ઉપયોગ કરી ક્લોરીન નું સરેરાશ પરમાણ્ય દળ અથવા તો મોલર દળ કરવાનું છે તો તમને એમ થાય કે સાહેબ તમે તો ક્લોરીન નું 35.5 લખાયું હતું પરમાણ્ય દળ તો કે હા મેં પણ એટલે કે 35.5 પણ તમે તો 35 ને 37 લીધું તો પાછો હું કહું છું જે લોકોને ખબર ન હોય વિડીયો પાછો પ્રીવિયસ માં લઈ જાઓ પાછળ લઈ જાઓ અને વ્યાખ્યા જોઈ લો કે કુદરતમાંથી આ રીતે મળી આવ્યા 35 ક્લોરીન અને 37 ક્લોરીન બરાબર કુદરતમાંથી આ રીતે મળીને આવ્યા એનું પ્રમાણ જો 75.77 અને 24.23% પ્રમાણ કેવું છે તો કે 75.77% અને 24.23% તો જો અત્યાર સુધી કાર્બનમાં આપણે જે મેળવ્યું દોસ્તો એ કાર્બન ની અંદર મેળવ્યું ને એ પણ કેવું હતું કે કાર્બન ની અંદર મેળવ્યું હતું તો 98% હતું બીજું 1% હતું ને બીજું 2×10⁻¹⁰ સુધી હતું પછી જે છે આર્ગોન ની વાત કરીએ 99 હતું બાકી બે 0. ની અંદર દર્શાવેલા હતા પણ અહીં જો 75.77 અને 24.23 હું એમ કહું કે 75.77% હું લાલ કલર નાખું અને 24.23 માં હું સફેદ કલર નાખું થોડોક ચેન્જ થાય ને દોસ્તો પીળો અને લાલ ભેગો થાય તો નારંગી બની જાય 75.77% પીળો નાખું 24.23% લાલ નાખું તો એ કલર ની અંદર ચેન્જીસ થાય કારણ કે બે ને હું નેગ્લેક્ટ નથી કરી શકતો દોસ્તો આ બે ને હું કરી શકું તો હું આગળ વધી શકું બરાબર છે ક્યાં કરી શકું કે આ વસ્તુ ને હું આગળ તો કે મારે આ ઉપર નેગ્લેક્ટ હું ન કરી શકું મારે આની ગણતરી કરી શકું 34.96 35 ની નજીક છે તો આને 35 આપણે કહી શકીએ અને 36.96 તો 37 ની નજીક છે તો આપણે એને 37 કહી શકીએ ચાલો તો ક્લોરીન નો સરેરાશ પરમાણ્ય દળ ગણીએ ક્લોરીન નું સરેરાશ પરમાણ્ય દળ બરાબર તો ફરીથી આપણે 34.9 × 75 ના છેદમાં
નેક્સ્ટ લેક્ચરમાં નવો મુદ્દો આગળ જોઈશું.